हाँ कर दादा प्रधान जी जी बोलो केम ने खोटी थई गया खोटी कई नहीं हूँ महाराजा ની સેવા કરતો તો સેવામાં સેવામાં હાવ રીંગણું થઈ ગયો કેમ એટલે સેવા તો કરવી પડે ને મારા મહારાજા ની બોલો કામ ક્યાં થઈ ગયું તમે અહીંયા બેઠા બેઠા શકર ખાતા હતા શું થતું હતું ના કઈ કઈ નતું વાંધો આવ્યો આ વાંધો ના લો હે પ્રધાનજી લગ્ન ના મુહૂર્ત આવી ગયા સોમ કેતા સગોડાબેન અને પૂનમ કેતા પ્રતાપરાય કંકોત્રી લખે ગણેશ સ્થાપના કરી ભૂદેવ ને રાજી ખુશી ની જવાની રજા આપજો એક ચલું કામ બાકી રહી ગયું છે બોલો જો લગ્ન નું મુહૂર્ત આવી જાય તો દેશ પરદેશ હગા વાળા ને હાગમ તે કંકોત્રી ઠપકારો કેસર સાટીને લખાવી કંકોતરે એ લખવી લખવી કઈ ધોળા કારુડાવ ગણપતિ પઢિયાર કે રે પ્રતાપ રાઈ ના લગન લગન વાવેલે રા આવજો આવજો
દાદા બોલો ગણપતિ તો તમે હોનાના હોંઠ વાળા બેસાડ્યા પણ હવે તમે આગળ કઈ કામકાજ હોય તો કયો તમે કયો હું નહીં એ બસ હવે મને એટલું જ કીધું તું એટલું જ કીધું તો પૂછી લ્યો મારે રજા વગેરે ન જવાય ને મહારાજા દેશ પરદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ અને ગણપતિ સ્થાપના પણ થઈ ગઈ અને ભૂદેવ જવાની રજા માંગે અરે વીરા પ્રધાન તો ભૂદેવ ને કહો કે વઢિયાર કોડ મોટું છે જાડે પણ જાડેડી આવશે માટે ઉત્તરાની પૂરી તૈયારી રાખે જેવી આજ્ઞા મહારાજા મનનો ખબર હોય આપણું કુટુંબ કેવડ્યું છે એ ગોર દાદા અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એક રજવાડું ઓકારે છે તે અમારે અજમલ રાજા કઈ ખંઢેરમાં નથી રહેતા એટલે મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે એટલે ધ્યાન લઈને અમે આવીએ એટલે સગવડ તમે હારી રાખજો સગવડ હા જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ નું આવવું પડે થઈ જાય રસોઈમાં હું બનાવવાનો છો સીઝન પ્રમાણે તમારે શું આલશે સીઝન પ્રમાણે અમારે તો ભૂખમાં ગાજર હાલે તમે બનાવવાના હું કઈ વાંધો નહીં તમે આવતા હોય તો લાડવા ઠપ કરીશું હા તો વાંધો નહીં એમ તમને ફાવે લાડવા ફાવતા તો નથી પણ જો તમે આવતા હો ને તો હું બનાવી નાખે એમ હા તમે બનાવીશો હું બનાવું તે ઘેરે ઘા વાગે ઘેરે બનાવીશ એમ હા આ એક દી ઠપ કરો ઘેરે એ આદે હર કે ઉમંગે ગોરદેવ હાલી જાને એ જામા પોકરણ ગત મો જાય જામા પોકરણ ગત મો જાય એ હર કે ઉમંગે ગોરદેવ હાલી જાને અરે વ્યાપાર કહો મહારાજ બધે વ્યા ઘણો શ્રીમંત ગયો સાહેબ મારે તપાસી જોવા અરે મહારાજ આ ગોરદેવ આવતા જણાય છે બધાર બધે અરે મહારાજ દેશ ફેરો પરદેશ ફેરો જ્યારે જવાના હારા હોય ને ક્યાં રાજપુત્રના કોઈ ઠેકાણા ન હોય માટે મહારાજ આજ પિંગલગઢ જેવી નગરી છે રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેન સગુણાના શ્રીફળનો સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ અરે બધે જાદેવાળા મેં તમને કીધું તો દેશ ફરજો પ્રદેશ ફરજો પિંગલગઢ નહીં જાતા બધે સદાય તમારા આજ પિંગલગઢ જવાનું કારણ બધે અરે મહારાજ જાણો છો કે બીજેના લેખમાં કોઈ મેખનો મારી કે પણ મહારાજ જેમની સાથે વેરજેરની બાજી હતી એ તમારી વેરજેરની બાજીને હું સુધારી અને વેરીમાંથી વેવાય બનાવીને આવ્યો છું મહારાજ બધે ઠીક છે જેવા સગના લાયક પણ આગળ મને લગ્નની વાત કરો તો કઈ તિથિના લગ્ન આવે છે બધે હા મહારાજ સોમ કેતા સગુણાબેન અને પૂનમ કેતા પ્રતાપરાય આ મંગલો સર આજ આપણા પોકરણકટમાં આવ્યો છું મહારાજ હા બધે તો આજમાં ભગવતી આય કુળદેવના શરણે એ કંકોત્રી લખી નાખો ભલે મહારાજ એક કુસાટી ને લખવી કંકોત્રી એ લખવી લખવી કઈ ઈંગળાજ માન ધામ ઈંગળાજ માવડી અજમાલ ભેરે સગોડા બેની બાના લગન લગનો માવેલે આવાજો હે લગ્નનો માંડવડો હે રૂપોને
रात रढ़ियाले I
जय श्री कृष्ण विवान विवान हाँ विवान जोवाई बात करे तब में तो होता पर आ बेल कौन विवान अमरजीत ठाणे से अमरजीत ठाणे कृष्ण विवान विवान आ बेल करियो अमरसो से देरानी ये देरानी तुम्हारी जय श्री कृष्ण जय श्री कृष्ण अलग ही बेल दीकरा जेवो छे मार पत्तु नो भाई पण छे પૈસે ટકે ઊંચા છે જલ્દી કરીને પોખણા કરી લો મુહૂર્ત વિત્યા જાય દાદા ये सीता ने વારંગા ચુંદડી
ફટાકડા થી ફોડી નાખું એટલે ખબર પડવી જોઈએ પથ્થર ની જાન રજવાડામાં પગી એ ભાઈ એ ફટાકડા બટાકડા અહીંયા નો ફોડતો અહીંયા છે ને નીણ બીણ ફોડગે ફટાકડા ફોડવાની મનાય છે
ફટાકડા નહીં ફોડવાના, પણ અમે સો હાથ બંડલ લેવાની, એ પાછા ઉધેરમાં ઠપકાઈ રહ્યા. પિંગલ કરીને ફોડી નાખજો. ફટાકડા પ્રધાનજી અહી નથી ફોડવાના, ફટાકડા નો ફોડતા, અમારે મનાય છે. દાદા અમે જાણલી ને આવ્યા છે, કઈ સમજી જાય છે, વરો ન બગાડો દાદા, બાકી ફટાકડો ફૂટે હો. પ્રધાનજી ફટાકડો ન ફૂટે, ન ફૂટે, ન ફૂટે, ન ફૂટે, જાઓ હોપારી લેતા હું. કેટલી હોપારી જો હે? 51. ધક્કા મારો મને કાઢું છું બેક માલી. કેટલી હોપારી? 51. આપડે હોપારી પાણી અરે પડી હતી તમે લીધી દાદા? 51 હોપારી માગે, તમે લીધી નથી? તું ક્યાં ગયો તો? પણ તમને કીધું તું કરું, પછી મારે બધું યાદ કરવાનું હોય? અમે તો બધી પાર્લર માં ગયું, તું ક્યાં ગુડાણો તો એમ કો? હોપારી ટાણે તમે પાર્લર માં જતા હતી, હું પાડો નો તો ધમારતો, તે તને ખબર ન પડે આ તાર દોસ્તાના લગન છે, તું હોપારી લઈ લઈ યાદ કરીને. આ ઠીક છે, બાધો માં હું હોપારી લેતો હું, દાદાને ખબર ન પડવી જોઈએ. તમે જ રાખશો ખબર કડે કડે. આ દાદા બોલો, થોડી ઘણી સાવેલી હાલે? એવી ન હાલે, રાજી કરવાનું થાય. અને હજી નગર છે ને, વાણી માં વિવેક રાખજો, નગર કઈ મગ ચોખા ભળી નઈ ગયા. તું કરી લે, એટલી વાર લાગે થા, પછી ઉભો થા, ઉપર ઉપર તારી ઘોડે થોડા બધા વાયડો હોય. ઠીક છે, હું હોપારી લેતો હું. જાઓ તમારે આટલું વેફર લેતો હું, કુરકુરિયા લેતા આવજો વેવાણ હાટો. દાદા તમારે તરબૂચ હાલ છે? નગર તમને ખોટું લાગશે, પૂછ્યું નહીં એમ. ના ના, રજવાડું અમારું છે, અમે અમારી વ્યવસ્થા કરી લેવું. કેસર વાળું દૂધ એવું કઈ નથી જોતું, એ અમે વ્યવસ્થા કરી લેવું. સફરસન હું સફરસન ફરાર કરવા માટે બોલ તો બીજી વાત. સફરસન નહીં? ઠીક છે, વાંધો નહીં. અને આમ જુઓ, હું હોપારી લેવા જાઉં છું, આટા મારવા ધ્યાન રાખજો, અજાણ્યો એરિયો છે. હા પાછો ભાઈ આવજો વહેલા. હા હાગડી આવું, ઉતારે હુઈ ન જાતો. હા છોકરો પહોણાવ આવ્યા ને હોપારી ભૂલી ગયા. એ પેલા પેલા એ મંગળી યારે વરતાય શોભા ગણે રીગવા. We'll be right back.
માની છે મિત્રો કે બેન સગડા ને માળી જાયો ભાઈ નથી. આજ બેન ને રાખડી નો બાંધનાર ભાઈ ના હોય અને મારવાડ ને ધરતી ઉપર તોવડા કુડના રાજે રાજા અજમલ પોતાની દીકરી ને માથે હાથ મૂકીને કે છે બેટા અરે મારી દીકરી દીકરી તો એક વાલ નો દરિયો કહેવાય છે દીકરી આ એક કાળજા નો કટકો કહેવાય છે બેટા. અરે બેટા દીકરી તો સાસરી એ જોબતી હોય છે મારી દીકરી પણ આજ તારી આંખ પાસે ના આસુડા છે મારા બાળ કે દીકરી કે જે દીકરી પોતાના મા બાપ હામુ શબ્દ નો બોલી હોય એ દીકરી પોતાના બાપુજી ને એટલું કે છે કે બાપુજી આજ લીલા તોરણ નો માંડવો રોપ્યો છે પણ માંડવાની માલિક પર મારે જવતાલ હવે એવો મારી જાયો ભાઈ નથી બાપુજી. આહા વિચાર કરજો મિત્રો કે આજ તો વિધાતા કતો બેરણ બની છે અને કા મારા લેખ લખતા ભૂલી ગઈ છે કારણ લીલા તોરણ ના માંડવા ની નીચે જવતલ હોબે એવો મારી જાયો ભાઈ નથી. તેથી પકરાણ ગઢનો અડીખમ રાજવી રાજા અજમાલ દીકરી સગડાના પગની માલિક પર પોતાની પાઘડી મૂકે છે કે બેટા વારવાર નું સામ્રાજ્ય તારા પગમાં મૂકું છું મારી દીકરી તારા મનને મનાવી મારી દીકરી બેટા સાસરી એ સીધાઓ મારા બાળ દીકરીને દુઃખ ન દેવાય કારણ કે આપણે તો પેટ થી પાછા છે રાજા. પકરણ ગઢ ની રૈયત ને મારી જાય આ ભાઈ સમજી ને બેટા આ ભવ ને પૂરો કરવાનો છે આયકો પૂરો કરવાનો છે દીકરી બેટા સાસરી સીધા ઉભરા બહાર અને તેની બા જણેતા માથે હાથ મૂકીને કે છે બેટા અરે મારી દીકરી અરે બેટા તારી મા મમતાડી માની કદાચ બેટા સાસર વેલ ની બાલિકો જાતી વેડાય કરે તારી મા હાભરે મારી દીકરી બેટા કદાચ આંગણા ની માલિકો ને તુલસી માં ના સોઢામું નિરખી ને જોઈએ જરૂર તને તારી મા એમાં દેખા હે હો. અને બેટા કદાચ તને તારા અભાગી બાપ ની યાદ આવે ને બેટા રવિ બાળ હમુ નજરું મૂકજે મારી દીકરી. પણ પકરાણ ગઢ ના જાડવા બેટા કદાચ તો તને તારી સાસર વેલ આવવા દે તો આવશે નગર તારે અમારે જાજેરા જુવાર બેટા. અને તેની દીકરી રડતી રડતી પોતાના ઉમરો રંગતી હોય તેની મા ટટલી આંગળી પકડે જેની મા ટટલી આંગળી પકડે કે બેટા બેટા કદાચ તારી મમતાની મા તને બે શબ્દ ના શિખામણ ના શબ્દ આપે તારી પાલો ના છેડે બાંધી લઈ જાય કે બેટા કદાચ શ્રાવણ મહિનો આવે અને રક્ષાબંધન આવે ને બેટા અને કદાચ તારી દેરાણી જેઠાણી ની રાખડી આવે અને તારી રાખડી નો આવે તો ઓછું લગાડતી નહીં બેટા કારણ કે સોના રૂપાની રાખડી છે પણ કાંડે રાખડી બાંધે એવો તારે મારી જાયો ભાઈ નથી મારી દીકરી. એટલે તારી દેરાણી જેઠાણી ની રાખડી આવે ને તારી રાખડી નો આવે તો એનું ઓછું નો લગાડતી બેટા એનું ઓછું નો લગાડતી હો. તેથી રડતા રડતા દીકરી છે વેરડામાં બેઠી એ વેરડામાં બેહી અને દીકરી પોકરણ ગઢની નરાયો હામુ કિલોલ કરીને બેઠી હોય અને પોકરણ ગઢના લીલા પાંદ ને પાંદ ની માલિકોર માળો કરેલા પંખીડા જેથી કિલોલ કરતા હોય એ કિલોલ કેવો હોય છે મિત્રો એ વિયોગ કેવો હોય છે. આજ પોકરણ રે કડની રે મળી આજ લીલી રે વનરાય
ચડેતા કે તું છે માતા મિડલ દે કેતા હોય શું કેતા હોય આજ રોઈ પ્રાર્થના કરી છે આપ સૌ પ્રાર્થના કરજો કોઈ પણ બેનને મારી જાય ભાઈની ખોટ ન રાખ્યા હો એટલા માટે બેનના ચાર મંગલા એ વર્તાય છે જય રામાપી જય અલગ તણે
Thank you.
ए धनी राम दे निगार ते राजा राम दे निगार ते Google Dare
કરતા